ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે ધોરણ 10 ગણિતની અંદર પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ, એનો સ્વાધ્યાય 1.3, એનો દાખલા નંબર 1, બરાબર. આ છેલ્લો સ્વાધ્યાય છે. અને બીજી વસ્તુ કે આ વખતે 2023-24 વર્ષ માટે અને આના પછીના વર્ષ માટે જે અભ્યાસક્રમમાં ઘટાડો થયો છે, એના લીધે આ પ્રકરણમાં જેટલો પણ અભ્યાસક્રમ બાકી રહેલો છે એ બધો ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એકો એક દાખલો ઇમ્પોર્ટન્ટ છે સ્ટાન્ડર્ડ મેથ્સવાળા માટે અને બેઝિક મેથ્સવાળા માટે, બંને માટે, બરાબર. એટલે પહેલાં એવું હતું હતું કે ભાઈ અમુક ચેપ્ટરમાંથી અમુક પ્રકારના દાખલા નહોતા જ પૂછાતા, બરાબર. હવે એવું રહ્યું નથી, કારણ કે અભ્યાસક્રમ એકદમ ટૂંકો થઈ ગયો છે, એટલે બોર્ડની પરીક્ષાની અંદર આ પ્રકારના દાખલા પણ હશે જ, બરાબર. જે આપણે લાગે કે નહીં પૂછાવા એ પણ પૂછાશે, બરાબર. તો ચાલો શરૂ કરીએ છીએ. સ્વાધ્યાય 1.3 પહેલો દાખલો, સાબિત કરો કે વર્ગમૂળ 5 અસમ્ય સંખ્યા છે, બરાબર. દાખલો થોડુંક તમને આમ ઓકવર્ડ લાગે એવો છે, બરાબર, પણ આવડી જશે, બરાબર. આ પ્રકારનો દાખલો પૂછાઈ પણ શકે. ચલો જુઓ, હવે આના માટે તમારે શું કરવાનું, સૌથી પહેલાં તો તમને ખબર હોવી જોઈએ સમ્ય સંખ્યા અને અસમ્ય સંખ્યા, બરાબર. એના વિશે થોડી માહિતી લઈ લઈએ. આ દાખલો થોડો લાંબો થશે, પણ આની અંદર ઘણું બધું શીખવા મળશે તમને, બરાબર. ચલો જુઓ કે પહેલાં તો અસમ્ય સંખ્યા કોને કહેવાય અને સમ્ય સંખ્યા કોને કહેવાય, બરાબર. તો તમે ભણેલા જ છો કે ભાઈ કોઈ સંખ્યાને તમે પી ભાગ્યા ક્યુ સ્વરૂપે દર્શાવી શકો તો એને સમ્ય સંખ્યા કહેવાય, બરાબર ને. કોઈ સંખ્યાને આપણે અંશમાં છેદમાં દર્શાવી શકીએ તો એને સમ્ય સંખ્યા કહેવાય. જેમ કે 10, 10ને તમે અંશ અને છેદમાં દર્શાવી શકો છો. જેમ કે 10/1 કરો તો આ પી ભાગ્યા ક્યુ સ્વરૂપે થઈ ગયું, આ 10 કહેવાય. ચલો 20/ કેટલા કરીશું આપણે, 2, તો આને પણ 10 કહેવાય, બરાબર. આ પણ પી ભાગ્યા ક્યુ સ્વરૂપે, એટલે આ સમ્ય સંખ્યા છે. જે સંખ્યાને આપણે પી ભાગ્યા ક્યુ સ્વરૂપે દર્શાવી શકીએ એને સમ્ય સંખ્યા કહેવાય. અસમ્ય સંખ્યા કોને કહેવાય, તો એવી સંખ્યા કે જેને આપણે પી ભાગ્યા ક્યુ સ્વરૂપે દર્શાવી શકતા નથી એને અસમ્ય સંખ્યા કહેવાય, બરાબર. જેમ કે અહીંયા જ વાત કરો કે 5 છે, એકલા 5 હોત તો એ સમ્ય સંખ્યા છે, કારણ કે 5ને તમે 5/1 તરીકે દર્શાવી શકો, બરાબર. 10/2 તરીકે પણ દર્શાવી શકો, બરાબર. તો આ સમ્ય સંખ્યાઓ થશે 5, પણ જો એ વર્ગમૂળમાં આવો તો એ અસમ્ય સંખ્યા થશે, બરાબર. એક વસ્તુ બીજી કે મોટા ભાગે અવિભાજ્ય સંખ્યા હોય, કેવી અવિભાજ્ય સંખ્યાને તમે વર્ગમૂળમાં બતાવો, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 11, વર્ગમૂળમાં 2, તો એ બધી સંખ્યાઓ પણ કેવી થશે, અસમ્ય સંખ્યા થશે. અહીંયા તમે જુઓ વર્ગમૂળમાં 5 છે તો એ અસમ્ય સંખ્યા થશે, પણ આપણે અહીંયા સાબિત કરવાનું છે, બરાબર. તો ચાલો સાબિત કરીએ. જુઓ આ દાખલાની અંદર સૌથી પહેલાં તમારે એમ માની લેવાનું કે ધારો કે વર્ગમૂળમાં 5 સમ્ય નહીં, અસમ્ય નહીં, પણ સમ્ય સંખ્યા છે, આવું માની લો, ધારી લો, બરાબર. માની લો કે વર્ગમૂળમાં 5 છે એ અસમ્ય નહીં, કેવી છે, સમ્ય સંખ્યા. અને જો સમ્ય સંખ્યા હોય તો આપણે એને કયા સ્વરૂપે દર્શાવી શકીએ, પી ભાગ્યા ક્યુ સ્વરૂપે દર્શાવી શકીએ છીએ, બરાબર. ચલો વર્ગમૂળમાં 5 સમ્ય સંખ્યા છે, અને ધારો કે આપણે એને બે અવિભાજ્ય પૂર્ણાંકોમાં દર્શાવીએ, ધારો કે એ અને બી અવિભાજ્ય પૂર્ણાંકો છે, માની લો. ચલો આ રીતે કરીએ, આપણે બે પૂર્ણાંક સંખ્યાઓ લીધી એ અને બી, પી અને પી ભાગ્યા ક્યુની જગ્યાએ એ અને બી લઈએ, તો આપણે આ રીતે દર્શાવી શકીએ, વર્ગમૂળમાં 5 છે, ધારી લીધું કે એ સમ્ય સંખ્યા છે, તો એને આપણે પી ભાગ્યા ક્યુ સ્વરૂપે અહીંયા એ ભાગ્યા બી સ્વરૂપે દર્શાવી શકીએ કે ના દર્શાવી શકીએ, દર્શાવી શકીએ ને. ઓકે ચલો એક વસ્તુ સમજી લો કે ચલો ભાઈ વર્ગમૂળમાં 5 છે, એ વર્ગમૂળમાં 5
બરાબર એ ભાગ્યા બી. કેમ? તમે ધારી લીધું છે પહેલાં કે કેવી સંખ્યા છે? સમય સંખ્યા. અને સમય સંખ્યાને તો આપણે એ ભાગ્યા બી તરીકે દર્શાવી શકીએ, ના દર્શાવી શકીએ? દર્શાવી શકીએ. ચલો હવે આ જે સમીકરણ બન્યું એની બંને બાજુ આપણે વર્ગ કરી દઈએ. ચલો તો વર્ગમૂળ પાંચ છે એનો વર્ગ કરીએ તો શું થશે? વર્ગમૂળ પાંચ પછી આનો વર્ગ કરી દઈએ તો તમને ખ્યાલ છે કે વર્ગમૂળ અને વર્ગ નીકળી જાય એટલે અહીંયા પાંચ વધે. શું વધે? પાંચ વધશે. વર્ગમૂળ પાંચનો વર્ગ એટલે શું વધશે? પાંચ. બરાબર અહીં પણ સામે પણ વર્ગ કરી દેવાનો, એનો વર્ગ ભાગ્યા બીનો વર્ગ. બરાબર તો આપણે એવું લખી શકીએ આ બીનો વર્ગ છે એ ભાગાકારમાંથી અહીંયા લાવી દઈએ ગુણાકારમાં તો શું થશે? એનો વર્ગ બરાબર પાંચ બીનો વર્ગ થાય. તો આપણે આ રીતે લખી શકીએ. પહેલાં હું એનો વર્ગ લખું છું. એનો વર્ગ બરાબર પાંચ તો હતા જ ગુણ્યા બીનો વર્ગ. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો. ચલો હવે આ સૂત્ર ઉપરથી એક વસ્તુ તમે યાદ કરો. પ્રમેય 1.3 આ પ્રકરણની અંદર આવે એના વિશે થોડી તમને માહિતી આપી દઉં. જુઓ પહેલાં 1.3 પ્રમેય જે છે એ શું કહે છે આની અંદર, આ દાખલાની અંદર કે ભાઈ કોઈ પી સંખ્યા હોય અને અવિભાજ્ય પૂર્ણાંક હોય કોઈ પી કેવી સંખ્યા હોય? અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા હોય. બરાબર એના વડે એનો વર્ગ છે એ પી વડે વિભાજ્ય હોય. સમજો તમે કે ભાઈ કોઈ પી છે ને એ અવિભાજ્ય સંખ્યા છે અને એ છે ને એ બીજી કોઈ સંખ્યા છે, બીજી કોઈ પૂર્ણાંક સંખ્યા છે. બરાબર એ બીજી કોઈ પૂર્ણાંક સંખ્યાનો વર્ગ કરીએ અને એના આપણે પી વડે ભાગી શકીએ તો એ સંખ્યા એ છે એને પણ આપણે પી વડે ભાગી શકીએ. બરાબર આ સમજી લેજો તમે કે ભાઈ કોઈ પી અવિભાજ્ય સંખ્યા હોય, અવિભાજ્ય પૂર્ણાંક હોય. બરાબર અને બીજી કોઈ સંખ્યા એનો વર્ગ હોય અને એનો વર્ગ એ પી વડે ભાગી શકાતો હોય, એ પી વડે વિભાજ્ય હોય તો એ છે એ પણ પી વડે વિભાજ્ય કહેવાય. બરાબર ખ્યાલ આવ્યો? આને સાદી ભાષામાં સમજીએ તો અહીં તમે સમજો શું કહેવા માગે છે કે ભાઈ પી એ કોઈ સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા છે. બરાબર અને એ બીજી કોઈ સંખ્યા છે અને એનો આપણે વર્ગ કર્યો અને એ પી વડે ભાગી શકાય છે તો એને પણ પી વડે ભાગી શકાય છે. બરાબર હવે એ વસ્તુ અહીંયા લાગુ પાડવાની છે આપણે. બરાબર આ એનો વર્ગ છે, એનો વર્ગ છે તો સામે શું લખ્યું? પાંચ ગુણ્યા બીનો વર્ગ લખ્યું. આપણે કોઈ સંખ્યા હોય જેમ કે આપણે દસ લખીએ, દસ દસ બરાબર શું લખીએ? પાંચ દુ દસ આ લખીએ તો આ જે પાંચ છે એ દસનો અવયવ કહેવાય કે ના કહેવાય? કહેવાય. તો અહીંયા પાંચ છે એના વર્ગનો અવયવ કહેવાય કે ના કહેવાય? બરાબર તો લખો અહીંયા કે પાંચ એના વર્ગનો અવયવ છે. કહેવાનો મતલબ એમ કે એના વર્ગને તમે પોચ વડે ભાગી શકો છો. ઓકે ચલો આટલા સુધી ખ્યાલ આવ્યો. હવે આગળ આ થોડું વાક્ય લાગુ કરી દીધું બોર્ડને નું પડે છે નહીં. અને બોલપેનની સાઈઝ કોઈ બહુ વધારે દીધી શું એવું લાગે? હ પણ મેં આટલી બધી નથી વધારી. પોચ તો વધારે કાટું લખાય પણ ત્રણ નહીં થતી. પણ ચલો આટલે સુધી ખ્યાલ આવ્યો. હવે આગળ
માની લો કે ભાઈ બધું જોઈ ભૂસાઈ જાય, એટલે આ બધું અમુક જગ્યાએથી ભૂસાઈ જાય. કેટલા હતા આપણે? ચલો જુઓ કે ભાઈ 5 એ એના વર્ગનો અવયવ છે. તમે જુઓ કે ભાઈ એનો વર્ગ બરાબર શું લખ્યું? 5 × b² જેમ આપણે 10 = 5 × 2 લખીએ એમ 5 એ 10નો અવયવ છે, એ જ રીતે 5 એ એના વર્ગનો અવયવ છે. અને પ્રમેય 1.3 પ્રમાણે જો 5 એ એના વર્ગનો અવયવ હોય તો 5 એ એનો પણ અવયવ છે. બરાબર? પ્રમેય 1.3 શું કહે છે કે ભાઈ 5 એ એના વર્ગનો અવયવ છે તો 5 એ એનો પણ અવયવ થશે. કેનો મતલબ? એના વર્ગને તમે 5 વડે ભાગી શકો તો એને પણ 5 વડે ભાગી શકો છો. ચલો હવે આગળ જોઈએ. ધારો કે એ બરાબર 5c, એ તો ખબર જ છે હમણાં જે આપણે અવિભાજ્ય અપૂર્ણાંક લીધો હતો એમ. અહીંયા સી બીજો કોઈ અપૂર્ણાંક છે જ્યાં અહીં લખવું પડે તમારે સી છે ને એ બીજો કોઈ પૂર્ણાંક સંખ્યા છે. ઓકે, માની લો કોઈ સંખ્યા છે એ, એ બરાબર 5 × c લખાય. માની લો કે ભાઈ એ છે એ બીજી કોઈ સંખ્યા છે, બરાબર, અને જગ્યાએ આપણે 5 × બીજી કોઈ સંખ્યા લખી, બરાબર. ચલો બંનેનો વર્ગ કરી લઈએ તો એનો વર્ગ બરાબર શું થશે? 5² = 25c². ઓકે, હવે આની અંદર તમારે આની કિંમત મૂકવાની, એના વર્ગની કિંમત. એનો વર્ગ બરાબર શું છે? 5b² બરાબર 25c² લખાય. કંઈ કર્યું નહીં, આપણો એનો વર્ગ હતો એના વર્ગની જે કિંમત અહીંયા મળી 5b² આની અંદર મૂકી દેવાની, બરાબર. તમે સમીકરણના આધારે લખતા હોય કે સમીકરણ 1ની કિંમત સમીકરણ 2માં મૂકતા તો પણ ચાલે, બરાબર. એ વખતે તમારે આની અંદર નંબર આપી દેવો પડે, આને સમીકરણ 1 અને સમીકરણ 2, સમીકરણ 1ની કિંમત સમીકરણ 2માં મૂકતા. ચલો હવે આનો જવાબ લઈએ તો 25ને આ 5 વડે ભાગી દઈશું આપણે તો 5 × 25, તો જવાબ શું આવશે? b² = 5c². હવે આ સમીકરણ તમે ધ્યાનથી જુઓ. હવે અહીંયા કેવું હતું કે ભાઈ 5 છે એનો વર્ગનો અવયવ કહેવાય, તો અહીંયા 5 છે એ બીના વર્ગનો અવયવ કહેવાય કે ના કહેવાય? અહીં 5 એ બીના વર્ગનો અવયવ છે, તો લખાય કે ભાઈ પ્રમેય 1.3 પ્રમાણે 5 એ બીનો પણ અવયવ છે. રેડી? 5 એ બીના વર્ગનો અવયવ છે એટલે બીના વર્ગને આપણે 5 વડે ભાગી શકીએ, તો બીને પણ 5 વડે ભાગી શકીએ છીએ, એવું હું નહીં કહેતો, એવો પ્રમેય 1.3 કહે છે. હવે વિચાર કરો, આ બે સ્ટેટમેન્ટ ઉપર તમે આવો. અહીંયા શું કહે છે? 5 એ એનો અવયવ છે અને અહીં શું કહે છે? 5 એ બીનો અવયવ છે. એનો મતલબ એમ થયો કે એ અને બી કોણ? એ અને બી બંનેનો સામાન્ય અવયવ 5 મળ્યો કે ના મળ્યો? મળ્યો કદી? એ અને બીને આપણે શું લીધું હતું? એ અને બીને શું લીધું હતું આપણે? એ અને બીને શું લીધું હતું? અવિભાજ્ય પૂર્ણાંક લીધા હતા ને, અવિભાજ્ય સંખ્યા લીધી હતી ને આપણે, તો એનો સામાન્ય અવયવ એક જ હોય, ખબર છે ને? એક સિવાય બીજી કોઈ સંખ્યા મળે ના મળે. એનો મતલબ આ બે વાક્ય લખ્યા, આ બંને વાક્ય એકબીજાને ક્રોસ કરે છે, એકબીજાને ખોટા પાડે છે. ખોટા પાડે છે કે નહીં? આ એમ કહે છે કે એ છે આ 5 છે એ એનો અવયવ છે, અહીં 5 છે બીનો અવયવ છે, પણ એ અને બી તો અવિભાજ્ય સંખ્યા છે, પણ એ અને બી અવિભાજ્ય પૂર્ણાંક છે, અને અવિભાજ્ય પૂર્ણાંક હોય તો એનો સામાન્ય અવયવ 5 ન હોય
શકે. અવિભાજ્ય અવયવ હોય એનો સામાન્ય અવયવ એક જ હોય, એ કયો? એક પોતે, બીજો પાંચ હોય નહીં. એટલા માટે આપણે જે ધાર્યું હતું ને કે ભાઈ વર્ગમૂળ પાંચ સમય સંખ્યા છે, એ ધારણા ખોટી છે. તો તમારે લખી દેવાનું કે ભાઈ વર્ગમૂળ પાંચ એ સમય છે તે ધારણા ખોટી છે. એનો મતલબ શું થયો? વર્ગમૂળ પાંચ એ સમય નહીં પણ કેવી છે? અસમય છે. ઓકે, ફરીથી સમજી લો શું કરવાનું આ પ્રકારના દાખલાની અંદર. તમારે જે અસમય સંખ્યા આપેલી હોય એને તમારે સમય સંખ્યા ધારી લેવાની. પહેલાં શું કરવાનું? સમય સંખ્યા ધારી લેવાની, પછી એને તમે પી ભાગ્યા ક્યુ સ્વરૂપે દર્શાવો એ રીતે કોઈ બે અવિભાજ્ય પૂર્ણાંક લઈ લેવાના. અહીં મેં લીધા છે એ અને બી. તો સમય હોય તો એને એ ભાગ્યા પી બી પી ભાગ્યા ક્યુ તરીકે દર્શાવીએ, એ જ રીતે અહીંયા એ ભાગ્યા બી તરીકે દર્શાવી શકાય. તો દર્શાવી દો વર્ગમૂળ પાંચ બરાબર એ ભાગ્યા બી, પછી આનો વર્ગ કરો બંને બાજુ. આનો વર્ગ થશે પાંચ, આનો વર્ગ થશે એનો વર્ગ, નીચે બીનો વર્ગ. બીનો વર્ગ છે એને તમે ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ જાઓ તો જવાબ શું આવશે? એનો વર્ગ બરાબર પાંચ બીનો વર્ગ. એને આ રીતે લખો. ઓકે, અહીંયા આવું સૂત્ર મળી જાય એટલે તમારે વાક્ય આ ખાસ લખવાનું. શું લખવાનું? કે ભાઈ પાંચ એ એના વર્ગનો અવયવ છે બરાબર. અને પ્રમેય 1.3 પ્રમાણે, પ્રમેય 1.3 પ્રમાણે જો પાંચ એ એનો વર્ગ એના વર્ગનો અવયવ હોય તો પાંચ એ એનો પણ અવયવ થાય થાય પછી આટલે દાખલો સ્ટોપ કરી દેવાનો, અહીંથી નવો શરૂ કરવાનો. ચલો ધારો કે એ બરાબર પાંચ સી લેવાનું બરાબર. એમાં અહીંયા સી એ કોઈ નવો પૂર્ણાંક મૂકી દેવાનો, સી એ નવો પૂર્ણાંક છે બરાબર. પછી બંને બાજુ એનો વર્ગ કરી દેવાનો, બંને વર્ગ કરી દોશો પછી 5 અને 25ને ઉડાડી દેવાના. ઓકે, પછી ઉડી જાય એટલે બંને આ સૂત્ર તમને મળી જશે, બીનો વર્ગ બરાબર 5 સીનો વર્ગ. જેવું વાક્ય અહીંયા લખ્યું એવું જ વાક્ય અહીં લખવાનું કે 5 એ બીના વર્ગનો અવયવ છે, તો 5 એ બીનો પણ અવયવ છે, એવું પ્રમેય 1.3 કહે છે બરાબર. હવે આ વાક્ય ને આ વાક્ય એકબીજાનું ધ્યાન રાખો, એકબીજાને કટ કરે છે બરાબર. 5 એ એનો પણ અવયવ છે અને 5 એ બીનો પણ અવયવ છે, આ વસ્તુ શક્ય નથી. કેમ? કારણ કે એ અને બી બંને કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય સંખ્યા છે. અને અવિભાજ્ય સંખ્યાનો સામાન્ય અવયવ તો માત્ર એક જ હોય, 5 હોય નહીં. એટલે આપણે જે ધાર્યું હતું કે વર્ગમૂળ 5 એ સમય સંખ્યા છે, એ ધારણા ખોટી છે. વર્ગમૂળ 5 સમય નહીં પણ અસમય સંખ્યા. ચલો અધ્યાય 1.3નો બીજો દાખલો. સાબિત કરો કે 3+2 વર્ગમૂળ 5 એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે બરાબર. જેમ અત્યારે કર્યું હતું એ રીતે. સૌથી પહેલાં શું કરવાનું? કોળો. તો પહેલાં તો ધારો કે 3+2√5 કઈ ધારવાની? સમય સંખ્યા છે એવું ધારી લેવાનું બરાબર. પહેલો મુદ્દો યાદ રહેશે બરાબર. ચલો આ સંખ્યા કઈ છે? સમય સંખ્યા છે. પછી બીજો મુદ્દો, ધારો કે એ અને બી કેવા પૂર્ણાંકો છે? અવિભાજ્ય પૂર્ણાંકો અથવા અવિભાજ્ય સંખ્યા છે. ઓકે, બે વસ્તુ થઈ ગઈ. ચલો જો આ સમય સંખ્યા હોય તો એને આપણે એ ભાગ્યા પી એ ભાગ્યા બી તરીકે દર્શાવી શકીએ. તો દર્શાવી દો. તેથી 3+2 વર્ગમૂળમાં 5 બરાબર શું લખી શકાય? એ ભાગ્યા બી લખી શકાય બરાબર. હવે આગળ આપણે શું કરતા હતા? હવે આગળ વર્ગ કરતા હતા, અહીંયા વર્ગ કરવાનો નથી. અહીં થોડુંક અલગ છે. જુઓ અહીંયા આપણે વર્ગમૂળ 5 છે ને એને સૂત્ર કરતા બનાવીએ. તો જુઓ 3+ છે, પેલી બાજુ જશે તો -માં આવશે. તો શું લખાય અહીંયા? 2√5 બરાબર એ ડિવાઈડેડ બાય બી અને -3 લેવાના. 3 થઈ જાય, +3 આ બાજુ છે, પેલી બાજુ જશે તો -3. ઓકે, ચલો હવે 2√5 બરાબર શું લખાય? એ 3ને 2 વડે ગુણો તો 3b અને નીચે ભાગ્યા બી લખાય કે ના લખાય? આવું 2 છે એને ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ જાઓ તો શું થશે? વર્ગમૂળ 5 બરાબર એ -3
થ્રી બી ડિવાઈડેડ બાય આ બગડો ભાગાકારમાં હશે ટુ બી થશે, બરાબર? આવું થયું. ચલો બસ આટલે સુધી જ લાવવાનું હતું. હવે માની લો આપણે શું ધાર્યું હતું કે ભાઈ આ સંખ્યા છે એ સમય સંખ્યા છે, તો આ એ ભાગ્યા બી છે એ પણ સમય થાય. આ જે ભાગ છે ને તો આપણે એ લખી શકીએ કે અહીં એ માઇનસ થ્રી બી બાય ટુ બી એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. તો આ સમય સંખ્યા થાય તો વર્ગમૂળ પાંચ એ સમય સંખ્યા જ થાય ને. પણ વર્ગમૂળ પાંચ તો કેવી છે? અસમય સંખ્યા છે. આગળના દાખલામાં આપણે સાબિત કર્યું ને વર્ગમૂળ પાંચ કઈ સંખ્યા છે? અસમય સંખ્યા છે. વર્ગમૂળ પાંચ અસમય સંખ્યા છે તો આ સમય થાય નહીં. એટલે આપણે જે ધાર્યું હતું કે ત્રણ પ્લસ વર્ગમૂળ બે વર્ગમૂળ પાંચ સમય સંખ્યા છે એ ધારણા ખોટી છે, બરાબર? તો ત્રણ પ્લસ બે રૂટ પાંચ સમય છે તે ધારણા ખોટી છે. તો એ સમય નહીં તો કઈ છે? અસમય છે. રેડી? આની અંદર આગળ દાખલો પેલો બીજી રીતે ગણવાની જરૂર નથી, આ શોર્ટ રીતે જ ગણી શકાય છે, બરાબર? કારણ કે વર્ગમૂળ પાંચ છે એ અસમય છે એવું આપણે હમણાં ધારી દીધું, સાબિત કરી લીધું, બરાબર? ચલો આટલે સુધી રાખીએ છીએ.